जेठ सुद पूनमना दिवसे सौभाग्यवती स्त्रीओ वट सावित्रीना व्रत ने धार्मिक आस्था अने विश्वास साथे पूजन करीने वट सावित्री व्रत ने शुरुआत करी छे। आजना दिवसे प्रत्येक सौभाग्यवती नारीओ वडनु पूजन तेनी परिक्रमा अने आजना दिवस दरमियान उपवास करीने समग्र रात्रि दरमियान जागरण करी पतिना दीर्घायु माटे कामना करवानी अपनी वर्षो जूनी धार्मिक परंपरा मुजब आजे जूनागढ़ में पण वट सावित्री व्रतनी पूजा विधि सौभाग्यवती स्त्रीओ द्वारा वहेली सवारथी ज करवामां आवी हती। अपनी धार्मिक मान्यता अनुसार वट सावित्री तहेवारना दिवसे वडनी पूजा ने तेनु अर्चन करवाथी सौभाग्यवती स्त्रीओ पोताना पतिना दीर्घायुष्य मेळवती होय छे तेवी धार्मिक आस्था साथे आदि अनादिकाळथी चालती आवती परंपरा मुजब आजे जूनागढ़नी सौभाग्यवती स्त्रीओए वड सावित्री व्रतना दिवसे वडनुं पूजन करीने धार्मिक विधि विधान साथे आजे वड सावित्री व्रतनी शुरुआत करी छे। જે અમે અહીંયા વટ સાવિત્રીની પૂજા કરવા માટે ભેગા થયા છે। વટ સાવિત્રી વ્રતનું મહત્વ એ છે કે જ્યારે પહેલાના જમાનામાં સતી સત્યવાન હતા એના પ્રાણ યમરાજે લઈ જતા હતા તેના માટે કરી અને તેની પત્નીએ આ વ્રત કર્યું હતું અને તેના પ્રાણ બચાવ્યા હતા એટલે અમે પણ તેની આ વિધિને અનુસરીએ છીએ અને અમારા પતિના દીર્ઘાયુષ્ય અને એના સારા ફળ માટે અને અમારા ઘરની અંદર પણ સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે તે માટે અમે વ્રત કરીએ છીએ। હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં વડ સાવિત્રી વ્રતને સતી તત્વના અદ્ભુત સમન્વય સાથે જોડીને આદિ અનાદિકાળથી ઉજવતું આવ્યું છે। આજના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય તેમજ પરિવાર પર તમામ પ્રકારના જે સંકટો છે તેનું નિરાકરણ થાય તેને લઈને આજે ધાર્મિક વિધિ વિધાન સાથે વડની પૂજા કરતી હોય છે। પંડિતો દ્વારા પણ ધાર્મિક મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ માટે આવતી પ્રત્યેક સૌભાગ્યવતી સ્ત્રીઓને વિધિ વિધાન સાથે વડનું પૂજન કરાવીને આજે વડ સાવિત્રીના વ્રતના તહેવારની શરૂઆત કરી છે। આપણી હિન્દુ ધાર્મિક સંસ્કૃતિ આદિ અનાદિકાળથી ચાલતી આવે છે તેમાં અનેક ઉદાહરણો ધર્મને લઈને ધર્મના રક્ષણને લઈને હોય છે તેમાં વડ સાવિત્રી વ્રત એ સતી તત્વના અદ્ભુત મહિમાને પણ દર્શાવી આપે છે। આદિ અનાદિકાળથી વડ સાવિત્રીના તહેવારને દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ વડનું વિધિ વિધાન ધાર્મિક પૂજન અને મંત્રોચ્ચાર સાથે કરીને આજના દિવસની ઉજવણી કરીને પોતાના પતિની સાથે સમગ્ર પરિવારનું દીર્ઘાયુષ્ય બને પરિવાર પર સંકટનું નિરાકરણ થાય તેને લઈને ધાર્મિક વિધિ વિધાન સાથે આજે જૂનાગઢમાં આવેલા ભૂતનાથ મહાદેવ મંદિરમાં પૂજા વિધિ કરતી જોવા મળી હતી। આજે આજે વ્રત છે એને વડ સાવિત્રી વ્રત કહેવામાં આવે છે। અગાઉના જમાનાની અંદર સત્યવાન નામના એક કઠિયારા એટલે લાકડા કાપવાવાળા લાકડા વેચવાવાળા થઈ ગયા એમને ઘરે સતી સ્ત્રી હતા જેમનું નામ સાવિત્રી હતું। આ સાવિત્રી પાસે યમરાજ આવી અને એમના પતિ છે એને છીનવી ગયા એટલે સર્પરૂપે આવી અને દંશ દીધો એમને મૃત્યુ થયું એના જીવાત્માને લઈ અને યમરાજા જતા હતા અને સાવિત્રી સતી એમની પાછળ પાછળ ચાલતા થયા। યમરાજાએ જેટલા જેટલા પ્રશ્નો પૂછ્યા બધાના પ્રશ્નો એટલા બધા સચોટ પ્રશ્ન આપ્યા કે યમરાજા છે ને એ પણ ભૂલ ખાઈ ગયા અને એના પતિ છે એનો જીવાત્મા એને પાછો સોંપી દીધો। ત્યારથી બહેનો છે પોતાના પતિના સૌભાગ્યને માટે આ વ્રત કરે છે। આ વ્રત જ્યેષ્ઠ સુધી પૂનમથી શરૂ થાય અને એવા 5 વર્ષ પૂરા થાય ત્યાં સુધી એટલે 12, 50 અને 60 60 પૂનમ પૂરી થાય ત્યારે એમનું ઉદ્યાપન ઉજવણી કરે છે અને આજે જે આ વ્રત છે બહેનો જે વ્રત પૂજે છે એને વડ સાવિત્રી નામનું વ્રત કહેવામાં આવે છે અને વર્ષની અંદર એક વખત વડલાની પૂજા કરે જો અનુકૂળતા હોય તો 12 મહિનાની પૂનમને દિવસે પૂજન અર્ચન કરે છે। જૂનાગઢમાં ધાર્મિક વિધિ વિધાનને આસ્થા સાથે વડ સાવિત્રી વ્રતની પૂજા વિધિ શરૂ કરવામાં આવી છે। જૂનાગઢ ટીવી ભારત માટે મનીષ ટોડિયાનો વિશેષ અહેવાલ। સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ।